નમસ્કાર, ખબર છે ડોટ કોમ પરથી હું રાજેશ શાહ. દર્શક મિત્રો, 31 ઓગસ્ટના દિવસે સુરત પોલીસ કમિશનર પદેથી IPS સતીશકુમાર શર્મા સાહેબ રિટાયર થયા. એમના નિવૃત્તિ પછી ખબર છે ડોટ કોમે એમની સાથે વાત કરી. સતીશકુમાર શર્માએ સુરતમાં તક્ષશિલા કાંડ, લઠ્ઠાકાંડ અને કતારગામની ડાયમંડ લૂંટ જેવા અનેક મોટી મોટી ઘટનાઓનું એમણે ગુનાઓ ઉકેલવામાં એમની ગુને કામ લાગી હતી. ખબર છે ડોટ કોમે એમની સાથે વાત કરીને સુરતના એમના અનુભવો, રાજકીય દખલબાજી છે કે નહીં એવી બધી ઘણી બાબતો એમની સાથે ચર્ચા કરી અને એમણે નિખાલસતાપૂર્વક જવાબો આપ્યા. તો એમની સાથેના સંવાદો ખબર છે ડોટ કોમ પર નિહાળો. આપે જ્યારે સુરતના પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યું એ સમયગાળામાં લઠ્ઠાકાંડનું પ્રકરણ બન્યું, એના પછી બધું કઈ રીતે ટકલ કર્યું અને કઈ વ્યવસ્થા જાળવી? સુરતમાં જે લઠ્ઠાકાંડ થયું હતું એ પછી અમે જે અહીંના જાણીતા બુટલેગરો હતા એના ઉપર જે છે સખ્તીથી કામ કરવાનું ચાલુ કર્યું. પણ વચ્ચે પછી જાન્યુઆરી 2017માં એક ઓર નાનું લઠ્ઠાકાંડ થયું જેમાં હોમિયોપેથીની દવાઓ ઉપરથી એક જે છે લઠ્ઠાકાંડ થઈ ગયું, એમાં 6 લોકોની મૃત્યુ થઈ. એ કેસ અમારા માટે બહુ અઘરું હતું ઉકેલવા માટે, કારણ કે 6 ને 6 માણસો મરી ગયા. પરંતુ ક્રાઇમ બ્રાન્ચને કેસ સોંપીને પછી જે અમારા ઓફિસરોએ ખૂબ મહેનત કરીને આ કેસ શોધી કાઢ્યો અને ખબર પડી કે એ જુદા પ્રકારનો કેસ હતો કે જેમાં ઇથાઇલ એલ્કોહોલને બદલે મિથાઇલ એલ્કોહોલ જે છે હોમિયોપેથી દવામાં આવી ગઈ હતી અને એના ભેળસેળને કારણે બન્યો. એ કેસ શોધીને એને હવે ચાર્જશીટ કર્યો છે અને એ પછી કોઈ બનાવ સુરતનો બન્યો નથી, કારણ કે દારૂ ઉપર નિયંત્રણ લગભગ સારું રહ્યું છે અને કોઈ પણ પ્રકારની જે છે એવી છૂટછાટ કે કોઈ ઢીલાસ એ અમે થવા દીધી નથી અને સમયાંતરે જે છે રેડો કરીને સત્તાઈ કરીને અને આ રીતે કામગીરી કરી છે. તો કોઈ પણ કેસ આ પ્રકારનો બન્યો નથી. સુરક્ષાની દ્રષ્ટિએ સુરત આજ અને આવતીકાલ એના વિશે આપણે સુરક્ષાની દ્રષ્ટિએ સુરત ભારતના સૌથી સુરક્ષિત શહેરોમાં ગણતરી આજે થાય છે, કારણ કે જ્યારે આપણે સુરક્ષાની વાત કરીએ તો સુરક્ષામાં પહેલી વસ્તુ આવે છે રાષ્ટ્રીય સુરક્ષા. તો રાષ્ટ્રીય સુરક્ષાને મતલબ એ છે કે આપણી જે રાષ્ટ્રીય સંપત્તિઓ છે, ધારો કે આપણા જે છે હજીરા ખાતે પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ છે, એરપોર્ટ છે, મોટા બ્રિજો છે જેને વાઇટલ ઇન્સ્ટોલેશન્સ કહીએ છીએ, એ આપણે ત્યાં સુરક્ષિત છે. પછી કોઈ આતંકવાદી ઘટના સુરતમાં છેલ્લા 3 વર્ષમાં બની નથી, કોઈ પ્રકારની ભાંગફોડ પ્રવૃત્તિ સુરતમાં થઈ નથી, એટલે આપણે કહી શકીએ કે રાષ્ટ્રીય સુરક્ષા જે છે જળવાઈ રહી છે. એ પછી આવે છે કાયદો અને વ્યવસ્થા. કાયદા અને વ્યવસ્થાની આપણે વાત કરીએ તો સુરતમાં એકદમ શાંતિ છે. છેલ્લા 3 વર્ષમાં કોઈ એવો મોટો બનાવ બન્યો નથી કે જેનાથી આપણે કહી શકીએ કે કાયદા અને વ્યવસ્થાનું કોઈ જોખમ છે અને કાયદા અને વ્યવસ્થા ઉપર પોલીસની પકડ પણ સારી છે, જેને કારણે અગર કોઈ બનાવ બનશે તો તાત્કાલિક કંટ્રોલમાં લઈ લેવામાં આવશે. ત્રીજી વસ્તુ આવે છે સેન્સેશનલ ક્રાઇમ. સુરતમાં સેન્સેશનલ ક્રાઇમ પણ કંટ્રોલમાં છે. આજે કોઈ ગેંગો સક્રિય નથી અને દરેક રીતે કોઈ પણ ક્રાઇમ થઈ પણ જાય છે તો તાત્કાલિક પોલીસ એને પહોંચીને આરોપીને પકડી દે છે. તો આ પ્રકારે ક્રાઇમની સિચ્યુએશન પણ સંતોષકારક છે. પછી જે છે તો નાની આ સામાજિક પ્રવૃત્તિઓ, ટ્રાફિક વગેરેની બાબત છે, તો એ દ્રષ્ટિએ પણ સુરત આજ એકદમ સુરક્ષિત છે કહી શકાય, કોઈ મોટા બનાવ બન્યા નથી. ભવિષ્યની અગર આપણે વાત કરીએ તો સુરક્ષા જાળવવા માટે, આ સુરક્ષા જાળવવા માટે 5 વર્ષ પછી આપણને આજે જે સંખ્યાબળ પોલીસનો છે એનાથી વધારે સંખ્યાબળની જરૂર પડશે, કારણ કે સુરત આજે દુનિયાનો સૌથી વધુ ગતિએ વિકસતો દેશ છે, દુનિયાનો એક નંબર. તો જે રીતે એની વિકાસ થઈ એનો વિકાસ થઈ રહ્યો છે, આવતા 5 વર્ષમાં એ કોઈ બીજ એનો જે છે એ બીજા લેવલ ઉપર પહોંચશે અને તે વખતે સુરક્ષા માટે નવા ચેલેન્જ ઉભા થશે. ધારો કે અહીંયા ડાયમંડ બુલેટ્સ આવે છે, અહીં જે છે બુલેટ ટ્રેન પસાર થાય છે, પછી વેસ્ટર્ન ફ્રેટ કોરિડોર અહીંથી પસાર થાય છે. તો ઘણી બધા મોટા મોટા પ્રોજેક્ટ જ્યારે આવે તો લોકોની જે છે અવર જવર વધશે, લોકો અહીંયા બહારથી આવીને કામ કરવા માટે આવશે, ઇકોનોમિક એક્ટિવિટી વધશે. તો એને ધ્યાનમાં રાખીને સુરક્ષા માટેના ચેલેન્જ ઊભા થશે. એને પહોંચી વળવા માટે હાલનું જે સુરક્ષા બળ છે, પોલીસ બળ છે, એમાં વધારો કરવાની જરૂર છે, પોલીસ સ્ટેશનોમાં વધારો કરવાની જરૂર છે,
અમારા જે સ્પેશિયલ ફોર્સેસ છે, ધારો કે ક્રાઇમ બ્રાન્ચ છે, SOG, એમાં સંખ્યામાં વધારો કરવાની જરૂર છે. તો એ બાબતે જે છે આપણે નવી વ્યવસ્થા ઊભી કરવી પડશે. એ માટે સરકારશ્રીમાં રજૂઆતો પણ કરવામાં આવી છે અને ગૃહમંત્રી પોતે અહીંયા 3 દિવસ અહીં રોકાઈને અને બધું જોઈને ગયા છે. તો મને ખૂબ મને આશા છે કે સરકાર જે છે વધુ સંખ્યાબળ પોલીસને આપશે. ગણપતિજીની મૂર્તિના વિસર્જન માટે તાપી નદીમાં વિસર્જન ન કરવું એવો નિર્ણય આવ્યો અને એનો જે આપણે અમલ કરાવ્યો આપશ્રીએ, એમાં પ્લાનિંગ કઈ રીતે લીધું? એ કામ બહુ અઘરું હતું, કારણ કે વર્ષોથી ગણપતિજીની મૂર્તિઓનું વિસર્જન તાપી નદીમાં થતું હતું અને લોકોની ધાર્મિક લાગણી આ પ્રસંગ સાથે જોડાયેલી છે. અમુક વખતે આગળ આ રીતે વિસર્જનની જગ્યા બદલીએ યા રૂટ બદલીએ તો લોકો વિરોધ કરતા હોય છે. તો જ્યારે આ ચેલેન્જ પડકાર અમારી સામે આવ્યો તો અમે પહેલું કામ એ કર્યું કે બધા લોકોની વર્ગોની એક મિટિંગ બોલાવી જેમાં પોલીસે આગેવાની લીધી, પરંતુ કોર્પોરેશન, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, NGO અને ગણપતિ મંડળો એ બધાની સાથે એક મિટિંગ બોલાવી અને એમને કહ્યું કે ભાઈ આ રીતે આપણે કરવાનું છે, તમારો સાથ સહકાર જોઈએ. અમુક લોકોએ વિરોધ પણ કર્યો પણ અમુક લોકોએ સહકાર આપ્યો. તો ધીમે ધીમે પછી આ મીડિયાને પણ અમે સાથે રાખીને અને પોઝિટિવ વાતાવરણ પહેલા એક ઊભું કર્યું કે ભાઈ આ કામ કરવું જરૂરી છે, કારણ કે અગર આપણે આજે આ કામ નહીં કરીએ તો પછી આ તાપી નદીનો જે છે એને બચાવવાનું કોઈ કામ સફળ થશે નહીં. તો જે પ્રકારે શરૂઆતથી અમે જે માહોલ બનાવ્યો એનાથી અમને ઘણું પોઝિટિવ જે છે પ્રતિસાદ મળ્યો. પણ એની સાથે સાથે પછી અમારે માઇક્રો પ્લાનિંગ કરવી પડી કે અગર ટ્રેડિશનલ ઓવારા ઉપર તમારે ગણપતિ નહીં લઈ જઈએ અને બીજા જગ્યાએ લઈ જવા હોય તો તમારે દરેક ગણપતિનું બેસીને આયોજન કરવું પડે અને પછી એક સમય મર્યાદામાં પછી વિસર્જન પૂરું કરાવવું પડે. કારણ કે જે લોકોને આશંકા હતી એ લોકો એ કહેતા હતા કે અગર તમે રૂટ બદલશો, તમે જે છે તાપી નદીમાં વિસર્જન નહીં કરવા દેશો તો એના કારણે અંધાધૂંધી થઈ જશે, રસ્તા ઉપર ગણપતિ અટવાઈ જશે, 3-4 દિવસ સુધી જે છે વિસર્જન નહીં થશે. તો એને ધ્યાનમાં રાખીને અને પછી અમે માઇક્રો પ્લાનિંગ કરી કે કઈ રીતે જે છે કયા ગણપતિ કઈ જગ્યાથી જગ્યા કઈ જગ્યા જશે, પછી ત્યાંથી જ્યારે કૃત્રિમ ઓવારા બનાવ્યા તો કૃત્રિમ તળાવમાંથી ઝડપી રીતે કાઢીને ટ્રકોમાં ભરીને દરિયા ઉપર લઈ જવાના રૂટ જુદા અમે કાઢ્યા અને મોટા ગણપતિઓનો રાજમાર્ગ ઉપર નહીં આવવા દીધા અને જે કંઈ પ્લાનિંગ અમે કરી એની ખૂબ ડિટેલમાં બધા જે વર્ગો હતા એમની સાથે ચર્ચા કરી, એની ઘણી બધી રિહર્સલો કરી અને પછી એનું સત્તાઈથી અમલ કરાવ્યો જેના કારણે આ કામ પૂરું થયું. આપણા સમયગાળામાં તક્ષશિલા દુર્ઘટના બની, એમાં શહેરના ઇતિહાસમાં પહેલી વખત સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની પણ ધરપકડ થઈ છે, આ વિશે આપનું શું કહેવું છે? તક્ષશિલા જે આગની ઘટના હતી ખૂબ જ જઘન્ય અને ગંભીર ઘટના હતી અને એક પ્રકારની એક એવી ઘટના હતી કે બધાનું કોન્શિયન્સ હચમચાવી દે એવી ઘટના હતી. તો શરૂઆતથી આપને ખ્યાલ હશે કે સાંજે બપોરે આ ઘટના બની હતી અને પછી બીજા દિવસે એ જ દિવસે રાતે અમે ગુનો દાખલ કરીને એક માણસની ધરપકડ કરી લીધી હતી. કારણ કે એ દેખીતી રીતે જે છે દુર્ઘટના નહીં હતી, ખરેખર એ તો જે છે એ મનુષ્ય વધનો કેસ હતો. તો પહેલા દિવસે ધરપકડ કરીને અને એક જાતની અમે અને પછી મેં પ્રેસ કોન્ફરન્સ કરીને એક ઈચ્છાશક્તિ જે છે આ પ્રકારની બતાવી કે આ કેસમાં કોઈ પણ પ્રકારે તપાસમાં કચાશ રાખવામાં આવશે નહીં અને તમામને ન્યાય અપાવવામાં આવશે. એ જે છે મુખ્યમંત્રીશ્રી પણ અહીંયા જ્યારે આવ્યા સાંજના વખતે તો એ જે છે ખાતરી આપીને ગયા હતા. તો એ પ્રમાણે અમે પણ પછી ખૂબ ગંભીરતાથી આ કેસને લઈને અને તપાસ શરૂ કરી. આ પ્રકારનો કેસ તપાસ મેં કોઈ મારા કેરિયરમાં તપાસ નહીં કર્યો હતો અને મારા જે અધિકારી હતા એમને પણ આ પ્રકારનો અનુભવ નહીં હતો. પણ અમે જે છે જે આ કામમાં એક્સપર્ટ છે એમનું ઓપિનિયન લઈને, એમનું માર્ગદર્શન લઈને, કાયદા અને નિયમોનો અભ્યાસ કરીને, જુદા જુદા નિષ્ણાતોને સાથે રાખીને અને પછી અમે આગળ વધ્યા અને પછી જેમ જેમ અમને પુરાવા મળ્યા તે પ્રમાણે અમે ધરપકડ કરી. આ તપાસ એકદમ નિષ્પક્ષ રીતે અને સ્વતંત્ર રીતે કરવામાં આવેલ છે. એમાં જે જે લોકો સંડોવાયેલા છે એ તમામને વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે. તો એ મને આ બાબતનો સંતોષ છે કે આ તપાસ સારી રીતે થઈ છે અને હજી સુધી આ તપાસમાં આમાં જે કેસ લોકો પકડાયા છે એ હજી સુધી એમને જામીન નથી મળી. સામાન્ય સંજોગોમાં તો કાયદો વ્યવસ્થાની સ્થિતિ બરાબર જળવાઈ, પણ વચ્ચે
મોટી રકમની હીરાની લૂંટ થઈ હતી, એ ડિટેક્ટ કરવામાં કઈ રીતે પોલીસે કામગીરી કરી? કતારગામમાં જે ડાયમંડ રોબરીનો કેસ થયો, એ કેસમાં શરૂઆતથી જ અમારા તમામ અધિકારીઓ, સિનિયર અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ વગેરે જે છે આ કામમાં જોડાઈ ગયા હતા, અને મેં પણ મુલાકાત લીધી. તો અમને જે છે, જ્યારે આપણી ટીમ, અમે એક ટીમ તરીકે અહીંયા સુરતમાં કામ કરી રહ્યા છીએ અને દરેક બાબતને એક ચેલેન્જ તરીકે લઈએ છીએ, તો જ્યારે તપાસ ચાલુ થઈ તો જે કંઈ અમને ક્લુ મળ્યા તેના ઉપરથી અમારા અધિકારીને એવું લાગ્યું કે આ જે છે કેસ શોધી શકીશું અમે. પણ રોબરી એટલી મોટી, અમાઉન્ટ એટલી મોટી હતી કે અમે કોઈ રિસ્ક લેવા માંગતા નહીં હતા. એટલે મેં મારા અધિકારીને પૂછ્યું, ક્રાઇમ બ્રાન્ચના અધિકારીને પૂછ્યું, એસીપી સર્વેને પૂછ્યું કે ભાઈ આપણે એટીએસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ શકીએ, તમે મને કહો, અગર મદદની જરૂર તો બોલો. તો એમણે કહ્યું કે નહીં સર, અમે જે છે અમે જલ્દી ડિટેક્ટ કરી લઈશું પોતે. તો એનું જે એમનો આત્મવિશ્વાસ હતો એનાથી જે છે મને પણ બળ મળ્યો, અને પછી 48 કલાકમાં આ લોકોએ ડિટેક્ટ કરી બતાવ્યો, સાથે સાથે જે છે મુદ્દામાલ પણ 100% રિકવર થઈ ગયો અને બધા આરોપી પકડાઈ ગયા. તો જ્યારે અમે એક ટીમ વર્ક તરીકે કામ કરીએ છીએ ત્યારે અમુક વખતે અમને જે છે સફળતા મળે છે. એક લીડર તરીકે મારી ફરજ એ હતી કે ટીમનું મનોબળનો જુસ્સો કાયમ રાખવું, અને એ કરવાની મેં કોશિશ કરી, જેના પરિણામે આ રિઝલ્ટ આવ્યું. સુરતમાં અન્ય શહેરોની તુલનામાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના વધુ બને છે, તો એવી ઘટનામાં તમે શું પગલાં લીધા અને સજા થઈ હોય તો એ બાબતે? એ સને 2018માં એક સાથે પાંડેસરા, ડિંડોલી, લિંબાયત વિસ્તારોમાં બાળકીઓ ઉપર દુષ્કર્મ કરવાના ઘણા બધા બનાવો બની ગયા. લોકો અડોટર્ન બનાવો બની ગયા, એક પછી એક બનાવો બન્યા. બનવાના કારણે એક વાતાવરણ એવું ઊભું થયું કે સુરત બાળકીઓ માટે સેફ નથી. તો એ ચેલેન્જને અમે જે છે પડકારને જે છે સ્વીકાર્યો, અને પછી પહેલી વસ્તુ અમે એ કરી કે જે છે જે કેસો હતા એનું ઇન્વેસ્ટિગેશન બરાબર થાય તે માટે ટીમો ગોઠવીને ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું. સાથે સાથે અમે જે છે અહીંના બધા એનજીઓ, જે બાળકો માટે કામ કરવાવાળી સંસ્થાઓ છે, પછી સરકારી સંસ્થાઓ છે, એ બધાને સાથે રાખી એક ઓપન હાઉસ મીટિંગ બોલાવી કે આની સુરક્ષા વધારવા માટે આપણે શું કરી શકીએ. તો એમણે જે જે સજેશન આપ્યા એ પછી અમે ઇમ્પ્લિમેન્ટ કર્યા, અને એ કાર્યક્રમ અમે ચાલુ કર્યો, સેફ હોમ સેફ સ્ટ્રીટ. તો એના ભાગરૂપે લગભગ 5.5 લાખ બાળકોને અને એમના વાલીઓને, નાગરિકોને બાળકોની સુરક્ષા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા. બાળકોને આ બાબતે જાગૃત કરવામાં આવ્યા કે એની સાથે એમની એનું શરીર કેવું છે, કયા ભાગને બીજા લોકો ટચ કરી શકે એમ નહીં કરી શકીએ, અને એવી એક સંવાદ એ પ્રકારનું કાયમ કરવાની કોશિશ કરી કે જે બાબત કોઈ ચર્ચા કરવા નથી માંગતા એ બાબતને બહાર લાવીને એ બાબતે મુક્તપણે ચર્ચા થાય કે જેથી કોઈ બનાવ બની જાય તો તાત્કાલિક અમને એની જાણ થાય. તો એક બાજુ અમે આ પ્રકારના પગલાં લીધા, બીજી બાજુ જે કેસો હતા તો એનું ઇન્વેસ્ટિગેશન બારીકાઈથી કરાવીને અને કઈ રીતે ઝડપી રીતે ઇન્વેસ્ટિગેશન પૂરું કરીને સજા કરાવી શકે એ દિશામાં કામ કરવામાં આવ્યું. તો ઘણા બધા કેસોમાં સજા થઈ છે હમણાં, અને એક જે લિંબાયતનો કેસ છે એમાં આરોપીને ફાંસીની સજા થઈ છે. તો એ એક અમારી જે સફળતા છે અને મને ખૂબ સંતોષ છે. સુરતમાં 3 વર્ષ કામ કર્યું, તો સુરતનો અને સુરતના લોકોનો કેવો અનુભવ રહ્યો અને સુરતના લોકોને આપ શું કહેવા માંગો છો? મારો સુરતનો જે અનુભવ 3 વર્ષનો છે એ મારા કારકિર્દીનો સૌથી સારો મારો જે છે સમય એને હું ગણું છું. કારણ કે સુરતની પ્રજા બહુ શાંતિપ્રિય, પ્રેમાળ પ્રજા છે, લોકો લાગણીશીલ છે. અહીં કહેવાય છે કે કોઈ સંબંધ આપનો સાથે થઈ જાય તો પછી લોકો જીવનભર નિભાવે છે, ભલે તમે સુરતમાં રહો કે ના રહો, અને એનો મને જાત અનુભવ અહીંયા થયો છે. બીજું શું છે કે સુરતમાં કોઈ પણ કામ, પોઝિટિવ કામ કરવા માટે જઈએ તો લોકો જોડાઈ જાય છે. અને દાખલો, સૌથી મોટો દાખલો એનો સીસીટીવી પ્રોજેક્ટ છે કે પીપીપી પ્રોજેક્ટ ઉપર જે છે પબ્લિકે પૈસા ફંડ ઉભો કરીને એને આ જે છે આ સિસ્ટમ ગોઠવી છે. એવી રીતે જ્યારે અમને તાપી નદીમાં જે છે વિસર્જન રોકવા માટેની જ્યારે ગણપતિ વિસર્જન ગયા વર્ષે હતો તો લોકો સાથે જોડાઈ ગયા હતા. તો સુરતની ખાસિયત છે કે સારા કામ માટે લોકો તત્પર રહે છે અને જે કંઈ ઓથોરિટી છે એને જે છે સાથ સહકાર આપે છે. લોકો પ્રેમાળ છે, શાંતિપ્રિય છે અને મોજ મજા કરવાની ટેવ ધરાવે છે. એનો એક પણ મને કટુ અનુભવ નથી, અને મને જે છે જે કાંઈ માન સન્માન કે જે પ્રેમ અહીંથી મળ્યો છે એ બદલ સુરતના તમામ નાગરિકોનો આભારી છું. મેં મારા ફેસબુક લાઈવ ફેસબુકમાં પણ જઈને એ વાત કરી છે કે મારો એ જ મોબાઈલ નંબર ચાલુ રાખવાનો છું,
અને કોઈપણ અગર કોઈપણ નાગરિક મારો સંપર્ક કરશે કોઈ પ્રોબ્લેમ માટે કે કોઈ ગાઈડન્સ માટે તો હું એમને આપીશ. આપે મોટાભાગે ચેલેન્જરૂપ કામગીરી કરી છે, વિપરીત સંજોગોમાં ફરજ બજાવી છે, તો એ સફળતાનું રહસ્ય હું અને આપ કોને શ્રેય આપવા માંગુ છું? મેં જે કાંઈ સફળતા મારા કરિયરમાં હાંસલ કરી છે એનું એમાં જુદા જુદા લોકોનું બહુ મોટું ફળ છે. સૌથી વધુ તો જે મારા પરિવારજનો છે, મારા ધર્મપત્ની અને બાળકો છે, એમનો ખૂબ સારો સપોર્ટ મને મળેલ છે. કારણ કે એ સપોર્ટ વગર માણસ આગળ કામ નહીં કરી શકે. તો કપરી પરિસ્થિતિમાં પણ એ પડખે ઊભા રહેલા, મને પ્રોત્સાહન આપ્યું અને મને એ કામ માટે ફ્રી કરીને રાખ્યું કે ભાઈ તમે તમારું કામ 100% એમાં આપો. તો એક તો એમનું બહુ મોટું ફાળો રહેલ છે. પછી મને જે કામ કરવાની તક મળી અને જે ઓપોર્ચ્યુનિટીઝ મળી, ખાસ કરીને તમને જે છે તમારામાં કેટલી પણ કાબિલિયત હોય પણ અગર તમને જે છે તક નહીં મળે તો પછી તમે તમારી કાબિલિયત બતાવી નહીં શકો. તો એ દ્રષ્ટિએ હું જે છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી આપના માનનીય વડાપ્રધાન છે એનું ખૂબ આભારી છું. કારણ કે એમણે વારંવાર મને જે છે એવી તકો આપી અને એમાં મેં પછી કામ કરી શક્યો. એવી જ રીતે માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનો પણ મારા ઉપર વિશ્વાસ છે અને એમણે જે છે વિશ્વાસ મૂકીને અને મને જુદી જુદી જગ્યાએ ઇમ્પોર્ટન્ટ પોઝિશન આપી અને એ પોઝિશન ઉપર પણ મેં પછી એમનો વિશ્વાસ જીતીને કામ કરીને બતાવ્યું. એમ શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈનો જે વિશ્વાસ છે એ માટે મારા માટે સૌથી મોટી ઉપલબ્ધિ છે. એવી જ રીતે હું આ પોતાને ભાગ્યશાળી માનું છું કે સુરતની મારી કારકિર્દી દરમિયાન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને માનનીય ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાનો પણ મને ખૂબ સપોર્ટ મળેલ છે. એમના જે છે એમનું માર્ગદર્શન અને એમનાથી જે ઊંફ મળી છે એ માટે હું એમનો આભારી છું. એનાથી મને ખૂબ સારી રીતે કામ કરવા માટે પ્રોત્સાહન મળ્યું. સુરતના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમણે પણ દરેક સ્ટેજે અમને જે છે ખૂબ સાથ સહકાર આપેલ છે અને એમની સાથે ઊભા રહી એ જે છે જ્યારે પણ અમારે માટે કોઈ ચેલેન્જ આવી ત્યારે એ પડખે ઊભા રહીને સુરત પોલીસને સપોર્ટ જે રીતે આપેલ છે તે રીતે તે ઘટના બાબતે હું એમનો પણ ખૂબ આભારી છું. પછી મારા જે સાથી સહકર્મી જે અધિકારીઓ છે અને ભાઈઓ છે પોલીસના, એમને ખૂબ સાથ સહકાર અને સપોર્ટ મને આપ્યો છે. તો જે કંઈ સફળતા મને મળી છે એમાં એમનો મોટો ફાળો છે. આપણે કહીએ છીએ કે લડાઈ લશ્કર લડે અને સેનાપતિને ક્રેડિટ મળે, તો એ પ્રકારે પણ ઘણું બધું થતું હોય છે. તો તમામ સિનિયર અધિકારીઓ, જુનિયર અધિકારીઓ, સાથી કર્મચારીઓ એ તમામે મને ખૂબ સાથ સહકાર આપેલ છે. તે પછી જે જે જગ્યાએ મેં નોકરી કરી છે ત્યાંની પ્રજા અને મીડિયાએ પણ ખૂબ સાથ સહકાર આપેલ છે, સુરતનામાં પણ અને વડોદરામાં પણ બીજી જગ્યાઓ પણ. કારણ કે પોલીસ જ્યાં સુધી પ્રજા પોલીસને સહકાર નહીં આપે ત્યાં સુધી પોલીસ પોતાના કામમાં સફળ નહીં થઈ શકે અને એ વાત મીડિયા ઉપર પણ લાગુ પડે છે. તો આ બધાના સાથ સહકાર સપોર્ટના કારણે જે કંઈ સફળતા છે એ મળે છે. હવે નિવૃત્તિના સમયગાળામાં આપનો શું પ્લાન છે? વિશેષ આવા બધા કે મેં વિચાર્યું નથી, અત્યારે તો હું થોડો રિલેક્સ થઈ ગયો છું. તો મારી લગભગ એવો હું એવું પ્રકારનું કામ કરવા માંગુ છું કે જેના સાથ જેનાથી હું સામાન્ય માણસો સાથે જોડાયેલો. કારણ કે પોલીસમાં આટલા લાંબા સુધી કામ જ્યારે કર્યો તો એમાં સૌથી મોટો સંતોષ એ છે કે હું સામાન્ય માણસ કોમન મેનનો જે વિશ્વાસ છે એ જીતી શક્યો, એની અમુક પ્રોબ્લેમ હું સોલ્વ કરી શક્યો. તો એ કામ જે છે મને ગમે પણ છે અને એક બહુ ઇમ્પોર્ટન્ટ કામ છે. તો જે કંઈ કામ હું કરીશ એ પ્રકારનું કરીશ કે જે સામાન્ય માનવી છે એને સાથે મારો સંબંધ બન્યો હોય.